હેલો ફ્રેન્ડ્સ, હું છું તૃપ્તિ. ફૂડ સેવા ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે. વેટ લોસ કરવું છે, ફેટ લોસ કરવું છે, તો આ ઉપાય તમારા માટે અત્યાર સુધીનો સૌથી બેસ્ટમાં બેસ્ટ ઉપાય છે. વજન ઘટાડવા માટે આમ તો ઘણા બધા પ્રયત્નો આપણે કર્યા છે, થાકી ગયા છે, પરંતુ આ ઉપાયની મદદથી જો તમે વેટ લોસ કરશો તો તમારું વજન પણ ઘટશે, સાથે સાથે ઘણા બધા ફાયદાઓ થશે. તો ચલો જોઈએ કે વેઇટ લોસ માટેનો આખરે કયો આ ઉપાય છે. મિત્રો, વજન ઘટાડવા માટે તમારે 8 વાતોનું ધ્યાન રાખવાનું છે. અહીંયા બીજી કોઈ જ વસ્તુ નથી કરવાની. અહીંયા આપણે વેઇટ લોસ ડ્રિંક્સની વાત નથી કરવાની. અહીંયા આપણે કોઈ યોગાની વાત નથી કરવાની. અહીંયા માત્ર ને માત્ર એવી 8 વાત છે કે જેની મદદથી તમે તમારું વેઇટ લોસ કરી શકો છો, ફેટ લોસ કરી શકો છો. તો વજન ઘટાડવા માટે સૌથી પહેલી વાત, સવારે 6 થી 7 વાગ્યાની વચ્ચે જાગી જવું. શું કામ? તો વેઇટ લોસ કરવું છે એટલે સવારે આપણે વહેલા જાગવું પડે, કારણ કે સવારે સૂર્ય જે કૂણો તડકો હોય એમાં પુષ્કળ પ્રમાણમાં વિટામિન ડી હોય છે. તો ખુલ્લા પગે પહેલી આદત છે કે સવારે વહેલું ઉઠવું. બીજી આદત કે 10 મિનિટ સુધી તમે ખુલ્લા પગે જમીનમાં ચાલવું, કારણ કે ખુલ્લા પગે જમીનમાં ચાલવાથી જમીનમાં રહેલી જે મેગ્નેટિક ઉર્જા છે એ આપણા શરીરમાં અંદર એન્ટર થાય છે, અને એ મેગ્નેટિક ઉર્જાના કારણે આપણા શરીરમાં નસી નસમાં નથી ચરબી રહેતી કે નથી કોઈ બ્લોક નસો કે કોલેસ્ટ્રોલનો પ્રોબ્લેમ થતો. તો ખરેખર મિત્રો આ એક સરસ મજાનો ઉપાય છે. બીજો ઉપાય છે સૂર્યપ્રકાશમાં બેસવું. નિયમિત રીતે જે લોકો 10 મિનિટ સુધી પણ સૂર્યપ્રકાશમાં બેસે છે એમને ક્યારેય કોઈ પ્રોબ્લેમ થતા નથી, કારણ કે સૂર્યપ્રકાશમાં બેસવાથી વિટામિન ડી મળે છે, અને વિટામિન ડી આપણા શરીરની અંદર કેલરી બાળે છે, આપણા શરીરની અંદર ઉર્જા રૂપે જે પરસેવો વળે છે એ પરસેવા રૂપે ગંદા ફેટને બહાર કાઢવાનું કામ કરે છે. ત્રીજો નિયમ, ભૂખ કરતાં ઓછું જમવું. જે વ્યક્તિ ભૂખ કરતાં ઓછું જમે છે એમનો જે ખોરાક હોય છે એ એકદમ ઝડપથી પચી જાય છે, કારણ કે થોડી હોજરીમાં જગ્યા રહે છે અને જગ્યાના કારણે એકદમ ઝડપથી ખોરાક છે એ પાચન તંત્ર સુધી પહોંચે છે. ચોથો નિયમ, એક ખોરાક હોય એને એકને કોડિયાને 22 વખત ચાવી ચાવીને ખાવો. શું કામ? તો નિયમિત રીતે જે લોકો ખોરાકને સારી રીતે ચાવી ચાવીને ખાય છે એ લોકો જે મોઢાની લાળ ગ્રંથિ હોય છે, તો આપણા મોઢાની લાળ ગ્રંથિનું પીએચ છે એ 7.5 છે, અને આપણા શરીરનું પીએચ છે એ પણ 7.5 છે. તો અહીંયા તમારા બંને પીએચ એકબીજા પીએચ સેટ થાય છે, જેના કારણે તમારા પાચન તંત્રની ગડબડ 100 વર્ષ સુધી થશે નહીં, સાથે સાથે તમારા શરીરની અંદર તમને ખૂબ સારી એવી અસર કરશે. એકદમ ધીમે ધીમે ચાવેલો ખોરાક પચી તો ઝડપથી જાય છે, પરંતુ એ ખોરાકની અંદર જે આપણી લાળ વધારે ને વધારે આપણા અંદરના વેવ સુધી જાય છે તો આપણી જઠરાગ્નિ શાંત કરે છે, આપણા આંતરડાને મજબૂત કરે છે, સાથે સાથે આપણી હોજરી અને અંદરના જે ફેફસાઓ છે બધા જ અવયવને પ્રોટેક્ટ કરવાનું કામ કરે છે. આ ચોથો નિયમ. પાંચમો નિયમ બહુ સરસ મજાનો છે. દિવસમાં દરેક ભોજન પછી થોડા અંતર પછી 1 ગ્લાસ હૂંફાળું ગરમ પાણી. ગરમ પાણી શરીરની અંદર 80% સુધી ચરબીને નાશ કરે છે. આ બધી સારી ટેવ છે. છઠ્ઠો નિયમ, નિયમિત રીતે 40 મિનિટ સુધી ચાલવું. નિયમિત રીતે ચાલવાની આદતથી તમારા આખા શરીરના જે સ્નાયુ છે એ મજબૂત થાય છે, જેના કારણે તમારા શરીરની અંદર કોઈ ગડબડ રહેતી નથી. સાતમો નિયમ, સાંજનું જે વારું ડિનર કે જમવાનું ભોજન હોય એ 1 વાટકીથી વધારે ખાવું નહીં. સાંજનું વારું હંમેશા ઓછું લેવું. સવારનો નાસ્તો હેવી, બપોરનું ભોજન તમે લો એ હલન ચલન પચી જાય. સાંજનું ભોજન હંમેશા 7 થી 7:30 વચ્ચે કે 7 થી 8 વચ્ચે કરવાનું રાખો. બની શકે તો દૂધ ખીચડી કે કોઈ પણ એક વસ્તુ, પરંતુ 1 વાટકીથી વધારે ખાશો નહીં, કારણ કે રાત્રે આપણા શરીરના અવયવો જે બહારના આપણે એક્ટિવિટી છે બંધ થઈ જાય છે, જેના કારણે અંદરના અવયવો કામ કરે છે, અને અંદરના અવયવો આપણે જે દિવસ દરમિયાન ખોરાક ખાધેલો હોય એ પચાવતા હોય છે. તો રાત્રે પણ તમે એકદમ દાબી દાબીને ખાશો, હેવી ખાશો કે લેટ નાઇટ ડિનર હોટેલમાં જશો, બહાર જશો, તો એ જે ખોરાક હોય છે એ દિવસનું જ પચીનો હોય, તો રાતનું કઈ રીતે આપણું અંદરનો અવયવ પચાવે. તો રાતનું ભોજન થોડું વહેલું કરો, ઓછું કરો, અને રાત્રે સૂતા પહેલા 1 ગ્લાસ ગરમ દૂધ ચોક્કસ પીવું, જેના કારણે આપણા અંદરના અવયવોને મજા આવશે.
કામ કરવાનું. આપણા દૂધની અંદર જે રાત્રે દૂધ તમે પીવો છો એ આપણું શરીર પચાવે છે, કારણ કે આપણું જે શરીર હોય છે એ સવારે ફ્રૂટ્સ અને પાણી પચાવે છે, બપોરે દહીં અને છાશ પચાવે છે, રાત્રે દૂધ પચાવે છે. કારણ કે આપણા શરીરની અંદર 3 ટાઈમ જે એન્ઝાઇમેન્ટ કુદરતી પાચન તંત્રમાંથી કુદરતી એન્ઝાઇમેન્ટ નામનો ઓઇલ બને છે, જે આપણા શરીરની અંદર બપોરે માત્ર અને માત્ર ફળો અને પાણી પચાવે છે. એટલે ફળોનો રસ બપોરના સવારે બપોરના ટાઈમે ખાટી વસ્તુ એટલે કે દહીં અને છાશ પચાવે છે અને રાતના સમયે દૂધ પચાવે છે. તો આ એક નિયમ તમે આઠમો ચોક્કસ ફોલો કરો, સવારે ફ્રૂટ્સ ખાવું, બપોરે છાશ કે દહીં ભોજનમાં લેવું અને રાત્રે દૂધ. તો ખરેખર આટલી 8 વાતોનું ધ્યાન રાખો, ખરેખર 100 રોગોની એક દવા છે. 100 વર્ષ સુધી યંગ રહેશો, ક્યારેય કોઈ રોગ નહીં થાય, ક્યારેય કોઈ દર્દ નહીં થાય અને ઘણી બધી રીતે તમને ઉપયોગી રહેશે. તો ખરેખર મિત્રો ખૂબ સરસ મજાની આ નાનકડી એવી ઇન્ફોર્મેશન માત્ર તમારા માટે છે. પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરશો. ચાલો આપણે ફરી મળીશું નવા જ ઉપયોગી વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.